સુરતના ચોક બજાર કતારગામ વિસ્તારમાં નિસંતાન મહિલાઓને પ્રેગ્નન્સી રહે એવી દવા અને કીટ આપવાનો દાવો કરીને તેમની પાસેથી 50,000ની 1,00,000 રૂપિયા પડાવનાર ટોળકીના 3ની મૈદરપુરા પોલીસે સોનગઢથી ધરપકડ કરી છે। આરોપીઓએ દિલ્હી ગેટ પાસે શનિવારે સવારે પોલીસ જમાડાને કારથી ઉડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી। મૈદરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર કે ધુલિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રાન્ચના જમાદાર નાનસિંહ વાલસિંહાએ કાર રોકવાની કોશિશ કરતા કારમાં બેસેલાઓએ જમાદાર પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો। કારના નંબરના આધારે પોલીસે શહેરમાં નાકાબંધી કરી હતી। આરોપીઓ વેસુ વીઆઈપી રોડ ખાતે કાર મૂકીને પલાયન થઈ ગયા હતા। બાતમીના આધારે પોલીસે સોનગઢથી કારમાં સવાર આરોપીઓ ગિરીશ બોરકર, ભગતસિંહ ઉર્ફે કાલુ પાટીલ અને સુનિલ ગિરી ઉર્ફે બોન્ડ સબગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યા છે। આરોપી સુનિલ ગિરી ટેટુ આર્ટિસ્ટ છે। આરોપીઓ અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે। સોનગઢ વિસ્તારમાં આકાશગીરી ઉર્ફે ગીરી વૈદ્ય રાજેશ ગીરી ગોસ્વામી છેલ્લા 3-1 મહિનાથી જે મહિલાઓને સંતાન થતા ન હોય તેમને 50,000 થી 1,00,000 રૂપિયા સુધીની દવાઓ આપતો હતો, સાથે એક કીટ પણ આપતો હતો। જ્યારે તે મહિલાઓ સોનોગ્રાફી કરાવે છે કે ગાયનેકોલોજીસ્ટને બતાવે ત્યારે તેઓને પ્રેગ્નન્સી નથી તેવી ખબર પડતી હતી। એટલે આકાશગીરી અને તેની ટોળકી મહિલાઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને રૂપિયા પડાવતા હતા। સુરતમાં ચોકબજાર અને કતારગામ વિસ્તારમાં ઘણા દંપતીઓને દવા આપી હતી। શનિવારે ટોળકી રૂપિયા લેવા આવી પરંતુ લોકોને તેની અસલિયત ખબર પડી જતાં તેઓ ભાગી રહ્યા હતા ત્યારે જમાડાને ઉડાવી દીધો હતો। કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત।